હલો એવરી હું દીપાલી તમારું સ્વાગત કરું છું મારી ગુજરાતી કુકિંગ ચેનલ ડીઆઈવાય એવરીથિંગ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું વેટલો સ્પેશિયલ ડાયટ રેસીપી ક્વિનોઆ ખીચડી કીનો આ એક પ્રકારનું સુપરફૂડ છે જેને ડાયાબિટીસ હોય કે વજન ઉતારવા માગતા હોય કે પછી હાર્ટનો પ્રોબ્લેમ હોય એ લોકો માટે આ ખીચડી ઉત્તમ સાબિત થાય છે અને આજે આ ખીચડીમાં આપણે સિઝનલ વેજીટેબલ્સ પણ મિક્સ કર્યા છે એટલે એ વધારે હેલ્ધી બનશે અને સાથે ટેસ્ટી પણ એટલી જ બનશે બનાવીને ખાધા પછી વારંવાર ઘરે બનાવવાનું મન થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી નવી ગુજરાતી અને કાઠિયાવાડી રેસીપી જોવા અને શીખવા માટે મારી ચેનલ ડીઆઈવાય એવરીથિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો ક્વિનોઆ ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપ જેટલા ક્વિનોઆ લેશું ક્વિનોઆ એ ઘઉં અને બાજરીની જેમ એક પ્રકારનું અનાજ જ છે અને સાથે એ ગ્લુટન ફ્રી પણ છે આ ક્વિનોઆ તમને કોઈ મોટા મોલ કે પછી ઓનલાઈન મળી જશે ક્વિનોવામાં રહેલું હાઈ ફાઈબર્સ એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે ક્વિનોવામાં રહેલા વિટામિન્સ અને એન્ટી કારણે તેને વજન ઉતારવા માટેનું હેલ્ધી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ એક કપ જેટલા ક્વિનોઆમાંથી તમને ત્રીસ ગ્રામ જેટલું પ્રોટીન મળે છે હવે ક્વિનોઆને એક બાઉલમાં લઈ અને ત્રણથી ચાર પાણીથી સાફ કરી ખીચડીમાં ક્વિનોઆની સાથે બ્રાઉન રાઇસ પણ એડ કરી શકો છો હું અહીં ફક્ત ક્વિનોઆથી ખીચડી બનાવું છું હવે ક્વિનોઆ ડૂબે એટલું પાણી એડ કરી એને પંદરથી વીસ મિનિટ માટે પલળવા દઈશું ખીચડી બનાવવા માટે મીડિયમ ફ્લેમ પર એક કૂકરને ગરમ કરવા મૂક્યું છે હવે એમાં બે ટેબલ સ્પૂલ જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલ આપણું ગરમ થાય એટલે એમાં એક સૂકું લાલ મરચું એડ કરીશું સાથે બે નાના તમાલપત્રા એડ કરીશું હવે એમાં એક ચમચી જેટલી આખી રાઈ એડ કરીશું અને રાયને ફૂટવા દઈશું રાઈ આપણી ફૂટી જાય એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરીશું સાથે ચપટી હિંગ એડ કરીશું અને પાંચથી સાત જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં અહીં રફલી ચોપ કરી લીધી છે તે એડ કરી દઈશું અને ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને લો ફ્લેમ પર કૂક થવા દઈશું એ સૌથી સાદો અને પૌષ્ટિક ખોરાક છે જ્યારે તમે ડિનરમાં બનાવીને ખાશો તો તમારું પેટ પણ ભર્યું લાગશે અને પાચન પણ જલ્દીથી થઈ જશે તો લગભગ બે મિનિટ પછી આપણી ડુંગળી શોથે થઈ ગઈ છે હવે એમાં એક મીડિયમ સાઇઝના ટમેટાને ચોપ કરીને એડ કરીશું અને તેને પણ થોડું સોફ્ટ થવા દઈશું હવે એમાં બે લીલા મરચાં અને એક ઈચ આદુના ટુકડાની મેં પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું અને આ પેસ્ટને ડુંગળી અને ટમેટા સાથે મિક્સ કરી દઈશું હવે આદુ મરચાંની પેસ્ટને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે શોથે થવા દઈશું હવે એમાં એક મીડિયમ સાઇઝના બટેટાના પીસ કરી લીધા છે તે એડ કરીશું સાથે અડધા કપ જેટલા ગાજરના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું અને અડધા કપ જેટલા વટાણા એડ કરીશું હવે બધા વેજીસને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું આ ખીચડીને વધુ હેલ્ધી બનાવવા માટે ગાજર વટાણા અને બટેટા સિવાય તમે કોબી ફ્લાવર બ્રોકોલી કે બીન્સ પણ એડ કરી શકો છો અને તમને પસંદ હોય એ પ્રમાણે એનું માપ વધુ કે ઓછું કરી શકો છો હવે આમાં આપણે વીસ મિનિટ માટે પલાળીને રાખેલા ક્વિનોઆ એડ કરી દઈશું અને એને બધી સબ્જી સાથે મિક્સ કરી દઈશું આ ક્વિનોવા ખીચડી સિવાય તમે એનો પુલાવ ઉપમા ઢોસા કે પછી ચીલા પણ બનાવી શકો છો તમારે આમાંથી કોઈ પણ રેસીપી જોવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો હું એના પર અલગ વિડીયો બનાવી આપીશ હવે ઢાંકીને એને બે મિનિટ માટે તેલમાં કૂક થવા દઈએ બે મિનિટ કૂક કર્યા પછી આપણે એમાં મસાલા એડ કરી દઈએ બે મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે તે એડ કરીશું તમને જો પસંદ ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકો છો હવે એમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અહીં હું સિંધવ નમક વાપરું છું માટે એનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે હવે એક ચમચી જેટલો આપણે દેશી ગોળ એડ કરીશું ડાયટ રેસિપીમાં ખાંડનો ઉપયોગ નથી થતો માટે હું ગોળ એડ કરીશ હવે બધા મસાલાને ખીચડી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને વીસથી પચીસ સેકન્ડ માટે એને કૂક થવા દઈશું હવે એક કપ કિનોવા સામે બે કપ જેટલું પાણી એડ કરીશું તમે આનાથી વધુ પાણી પણ એડ કરી શકો છો પણ જો ઓછું એડ કરશો તો ખીચડી નીચે બેસી જશે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું એટલે આપણી ખીચડી સરસ કૂક થઈ જશે અમારા ઘરમાં વીકમાં એકવાર આ ખીચડી કે પુલાવ જરૂરથી બને છે કેમ કે મેં મારી લોસ જર્ની હમણાં જ પૂરી કરે છે મેં એક મંથમાં છ કેજી જેટલું વજન ઘટાડ્યું છે અને એ પણ એક્સરસાઇઝ વગર માત્ર ખોરાકમાં થોડો ફેરફાર કરીને તો એના માટેની હેલ્ધી અને ડાયટ રેસીપી તમે મારી ચેનલ પર જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો કેમ કે હું બ્રાઉન રાઇસ અને બ્રાઉન પોહાની રેસીપી જલ્દીથી અપલોડ કરીશ હવે આ ખીચડીમાં આપણે વિટામિન સીથી ભરપૂર અડધું લીંબુ એડ કરી દઈશું અને સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી ગરમ ગરમ કઢી સાથે સર્વ કરીશું ફ્રેન્ડ્સ જો તમને મારી આ ખીચડીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી આવી જ નવી હેલ્ધી રેસિપી સાથે ત્યાં સુધી ઇઠા હેલ્ધી કોક અને મારી ચેનલનો મોસ્ટ વ્યૂડ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો